આવો મળીએ ભૂલા પડેલા શ્વાસને વિશ્વાસ આપનાર એ ભૂમિયાને કે જેણે લાલ કિતાબની જ્યોત વડે કેટલાય જીવનને ઝગમગતા કર્યા છે અને જાણીએ આ શાસ્ત્ર અને તેના ઉપાય. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, નવરાત્ર ચાલે છે, માતાની આઠમ આવવાની અને અષ્ટમીને દિવસે જો કોઈક એવો ઉપાય મળી જાય કે જે આખું વર્ષ આપણને કામ લાગે તો આપણા માટે કેટલું સરળ પડે. અને મિત્રો, ઉપાય પણ કેવો, દરેક કામમાં સફળતા, દરેક કામ મીઠાશથી પૂરું કરી શકે, દરેક કાર્યમાં સામેનો માણસ આપણા પ્રભાવમાં રહે, ઘણું બધું આપણે એક નાનકડા ઉપાયથી મળે છે. ઘણું બધું આપણે જાતે કરી શકીએ છીએ પણ આપણે જાણતા નથી. તો આવા નાના નાના ઉપાયો જો આપણે જાણીએ, આપણા શાસ્ત્રોની ઊંડાઈમાં જઈએ, વાંચીએ અને કરીએ તો ચોક્કસ આપણે સારામાં સારો ફાયદો મળે છે. લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. તો મિત્રો, આ જે આપણા વાર તહેવારો છે એમાં દરેક ભગવાનોની સાથે આપણે આ વાર તહેવારો જોડેલા છે. તો દરેક અલગ અલગ દેવી દેવતાઓના જે વાર તહેવારો આવે છે ને, તે સમયે જો આપણે યોગ્ય ઉપાય કરી લઈએ અને એની જાણકારી જો આપણે આપણા જીવનમાં જોડીએ ને, તો આપણે ઘણા બધા લાભ જાતે પ્રાપ્ત કરી શકીએ. અને આ જે વાતો હોય ને, એના માટે આપણે શોધવા નીકળીએ છીએ આવા લોકોને કે એ મારું કલ્યાણ કરી આપે. કોઈ નથી કરવાનું, કોઈ તમારું કલ્યાણ નથી કરવાનું. દરેક વ્યક્તિ પોતાનું જ કલ્યાણ કરે છે. કલ્યાણ કરવાવાળો માણસ બજારમાં બેસતો નથી, આનું ધ્યાન રાખજો, બહુ ચોક્કસ કહું છું તમને. તો મિત્રો, આજનો જે ઉપાય છે ને, એ મા દુર્ગાના આશીર્વાદથી આપણે કરવાનો છે. અને ચોક્કસપણે બે બહુ સામાન્ય વસ્તુની જરૂરિયાત છે, જે હું તમને જણાવું. એ બે વસ્તુ મેળવો અને અષ્ટમીને દિવસે માના ચરણમાં આ વસ્તુને મૂકો, માના આશીર્વાદ માંગો, માનું પૂજન કરો, માની આરતી કરો અને માનો આશીર્વાદ મળે પછી આ બે વસ્તુનો ઉપયોગ તમારે આખી જિંદગી કરવાનો છે. આખી જિંદગી કરો તો બહુ સરસ, ને આખી જિંદગી નહીં તો એક વર્ષ પૂરતું તો ચોક્કસ કરજો. આવતા વર્ષે ફરી પાછે આ જ વસ્તુઓ મૂકીને તમે આશીર્વાદ માંગજો, ચોક્કસ તમને મળશે. આ વિડિયો છે ને, એ ખાલી એક અષ્ટમીનો નથી કહેતો હું. કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે કરે, દરેક નોરતામાં કરે, દરેક આઠમે કરે, ચોક્કસ એને ફાયદો મળે. તો મિત્રો, આ બે વસ્તુ છે, એક છે ગુલાબનું અત્તર અને શુદ્ધ મધ, બહુ જરૂરી છે. આ બે વસ્તુ લઈ આવો, સરસ સારી ક્વોલિટીની અને ચોખ્ખી વસ્તુ લાવો. અને અષ્ટમીને દિવસે તમે જ્યારે બી માતાની આરાધના કરો, સવારે સાંજે, ત્યારે આ બે વસ્તુ માં સમક્ષ ધરાવો અને માને પ્રાર્થના કરો કે હે માં, મારું દરેક કાર્ય આ ગુલાબના અત્તરની જેમ ફેલાય, એની સુગંધથી જેમ લોકોને એક આકર્ષણ છે, એવું એક આકર્ષણ મારામાં જન્મે, હું કોઈને પણ મારા પ્રભાવમાં લઈ શકું. ચોક્કસપણે આ કામ કરવા માટે માતા તમને આશીર્વાદ આપશે. અને મધ, મધની જે મીઠાશ છે, મધ એ મંગળ છે અને મંગળ એ શુભ કાર્ય છે. તો આ બે વસ્તુ તમે મૂકીને મા પાસે આશીર્વાદ માંગો અને મધ માટે માને પ્રાર્થના કરો કે મારી જીભ હંમેશા મીઠી રહે, મારા હાથે હંમેશા શુભ કાર્ય થાય અને ચોક્કસપણે મારું શુભ કાર્ય હંમેશા તમારા આશીર્વાદથી નિર્વિઘ્ને પાર ઉતરે. તો મિત્રો, બહુ નાનકડી વાતો છે અને આને જો આપણે આપણા જીવનમાં સરસ રીતે જોડી લઈએ ને, તો આપણે ઘણું બધું મેળવી શકીએ જ. તો બે વસ્તુ, ગુલાબનું અત્તર અને શુદ્ધ મધ, આ બે વસ્તુ માની આઠમની પૂજામાં મૂકવાનું ભૂલતા નહીં.
અને આનો ઉપયોગ આવનારા આખા વર્ષમાં તમે કરો. અત્તર સાધારણ એક લગાડીને નીકળો, સામેનો માણસ તમારા પ્રભાવમાં રહેશે. મધ જરાક આંગળી પર લઈ જીભ પર મૂકીને નીકળો, ચોક્કસપણે તમારી ભાષા શુભ થશે, પ્રભાવશાળી થશે, મીઠી થશે અને સામેના માણસને તમે કંટ્રોલ કરી શકશો. કેટલો નાનકડો ઉપાય છે. આના માટે આપણે શોધવા નીકળીએ છીએ કે ભાઈ મને એવું કંઈક બનાવી આપો નહીં કે પેલો માણસ મારા અંડરમાં રહે, મારી વાત માને આ તે. અરે બહુ નાનો ઉપાય છે, જાતે કરી લો અને અષ્ટમીને દિવસે આ ઉપાય કરી લો ને આવનારા આખા વર્ષમાં એનો પ્રયોગ કરો. કોઈ પણ શુભ કામમાં જાઓ ત્યારે ગુલાબનું અત્તર જરાક આંગળી પર લઈને કપડાં પર કે એમાં લગાડીને નીકળો, અને મધ જરાક આંગળી પર લઈને જીભ પર લગાડીને જીભથી ચાટીને નીકળો. બરા બધા કામ પ્રભાવમાં બી થશે, શુભ થશે, શાંતિથી થશે અને મંગળ થશે. છે ને અદ્ભુત ઉપાય. તો મિત્રો બહુ નાનકડો ઉપાય છે આ, પણ આ કરી લેજો. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો ને તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઇબ કરે. આજ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દો. બહુ ઝડપથી તમારે આ કામ કરવાનું છે, કારણ કે દિવાળીના દિવસોમાં તો આવા ઉપાયોનું ભરમાર આવવાની છે, ઘણા બધા ઉપાયો મળવાના છે ને આપણે આપણા જીવનને બદલી શકવાના છે. તો મિત્રો હું હરિભદન ચોક્સી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.